બાળકો, આના આગલા વિડીયોમાં આપણે પ્રશ્ન 2અ સુધી પૂર્ણ કર્યું છે, જેમાં આપણે રકમ શોધવાના દાખલા ગણ્યા. હવે આપણે પ્રશ્ન 2બ થી શરૂ કરીશું. તો પ્રશ્ન 2બમાં સરવાળા કરો એવા દાખલા અહીં આપ્યા છે. તો આપણે પહેલો દાખલો જોઈએ, 3 વત્તા 1. તો આપણે સરવાળાની રકમ છે તેથી ઉપર અને નીચે બંને રકમના કાપા થશે. તો પહેલાં 3ના કરીએ, 1, 2, 3 અને 1નો. હવે બધા કાપા ગણી લઈશું, 1, 2, 3, 4. તો જવાબ આવ્યો 6 × 4. તે આપણે જવાબમાં લખી દઈશું. ત્યારબાદ બીજો દાખલો, 1નો કાપો 1, ત્યારબાદ 6ના 1, 2, 3, 4, 5, 6. હવે આપણે બધા કાપા ગણી લઈશું, 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીં જવાબ આવશે 7 × 7. ત્યારબાદ હવે ત્રીજા નંબરનો દાખલો, 5 વત્તા 2. તો 1, 2, 3, 4, 5. ત્યારબાદ 2ના કાપા 1, 2. હવે બધા કાપા ગણી લઈશું, 1, 2, 3, 4, 5, 6, 7. અહીં પણ જવાબ 7 × 7 આવશે. ત્યારબાદ ચોથા નંબરનો દાખલો, 2 વત્તા 0. અહીં આપણે 2ના કાપા કરીએ તો 1 અને 2, અને 0ના કાપા થશે નહીં. તો ફરીથી ગણીએ તો આ 2 જ કાપા થાય. તો અહીં જવાબમાં બગાડી 2 લખી દેવાનો. ત્યારબાદ પાંચમો દાખલો, 3 વત્તા 6. તો 3ના કાપા 1, 2, 3 અને 6ના કાપા 1, 2, 3, 4, 5, 6. હવે બધા કાપા ગણી લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો જવાબ આવશે 9 વડે 9. ત્યારબાદ 4 વત્તા 5. તો 4નો કાપા કરીશું હવે, 1, 2, 3, 4. હવે 5ના કાપા 1, 2, 3, 4, 5. હવે બધા કાપા ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીં પણ જવાબ આવશે 9 વડે 9. ત્યારબાદ 7 નંબરનો દાખલો, 2 વત્તા 1. તો 2ના કાપા કરીએ 1, 2 અને 1નો કાપો 1. હવે બંને કાપા ગણી લઈએ, 1, 2, 3. તો જવાબ આવ્યો 3 × 3. હવે 8 નંબરનો દાખલો, 7 વત્તા 2. તો પહેલાં આપણે 7ના કાપા કરવાના, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 2ના કાપા 1, 2. હવે બધા કાપા ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો જવાબ આવશે 9 વડે 9. ત્યારબાદ હવે 9 નંબરનો દાખલો, હવે અહીં ઉપરના જે આ દાખલા છે એમાં 1-1 રકમના દાખલા હતા. હવે પછીના ઉપરની રકમ 2 આવશે અને નીચે 1 રકમ આવશે. તે દાખલા આપણે ગણીએ તો 9 નંબરનો દાખલો છે, 16 વત્તા 2. તો આપણે આમાં પહેલાં વચ્ચેથી ભાગ કરી દઈશું. તો અહીં 1 છે, 1ને આપણે અહીં ઉતારી લેવાનો. ત્યારબાદ 6ના કાપા 6 વત્તા 2 થયા, તો 1, 2, 3, 4, 5, 6 અને 1, 2. હવે બધા કાપા ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીં 8 × 8 લખી દઈએ. તો જવાબ આપણો થયો 1 × 8 = 18. આને બીજી રીતના પણ ગણી શકીએ. તો અહીં બીજો દાખલો છે તે ગણીએ તો 12 વત્તા 2. તો અહીં માત્ર નીચેની રકમના કાપા કરીએ તો 1, 2 અહીં 2 થયા. તો હવે અહીં 12 પછીના કાપા ગણવાના, તો 12 પછી 13, 14. તો અહીં જવાબ આવશે 61, 14. આવી બંને રીતના આ દાખલા ગણી શકાય. તો 11મો દાખલો ગણીએ, 11 વત્તા 7. તો આપણે વચ્ચેથી ભાગ કરીએ,
एक तारी दई अने एक वत्ता सात, तो एक नो कापो एक, त्यारबाद सातना एक बे त्रण चार पाँच छ सात, तो बधा कापा गणीए एक बे त्रण चार पाँच छ सात आठ, तो जवाब आया एक आठड अठार। त्यारबाद बारमो दाखलो पंदर वत्ता बे, तो अँ मात्र नीचेना कापा करिए तो एक बे, तो पंदर पछी गणीए सोल सत्तर, तो जवाब आयो एक सात सत्तर। त्यारबाद तेर नंबर नो दाखलो चौद वत्ता एक, तो वच्चे थी भाग करिए तो एक उतारी देवानो अने एक बे त्रण चार ने एक, तो एक बे त्रण चार ने पांच, तो जवाब थयो एक पांच पंदर। त्यारबाद तेर वत्ता बे, तो अहीं बेना कापा करिए तो तेर पछी चौद पंदर, तो जवाब आव्यो एक पांच पंदर। અહીં પણ એક પ્રમાણે કરી જોઈએ તો પહેલાં માત્ર આઠના કાપા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, હવે અગિયાર પછી નીચેના કાપા ગણીએ તો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ, તો જવાબ આપણો આવ્યો એક નવ્વાણું ઓગણીસ। હવે દસ વત્તા સાત, તો આના ભાગ કરીએ તો આ એક નીચે ઉતારી લેવાનો અને શૂન્ય વત્તા સાત, તો જવાબ આવશે એક સાતડ સત્તર। ત્યારબાદ બાળકો હવે આપણે પ્રશ્ન ત્રણ અ બાદબાકી કરો એના દાખલા ગણીએ। ત્યાર પહેલો દાખલો છે છ ઓછા એક, આપણે સરવાળાના દાખલા કરીએ તેમાં ઉપર અને નીચે બંનેના કાપા કરતા હતા, હવે આપણે માત્ર ઉપરના કાપા કરીશું અને નીચેની રકમ જેટલા બાદ કરીશું, તો છ ઓછા એક, તો છના કાપા કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ, હવેમાંથી આ નીચે એક છે તેનો એક કાપો બાદ કરી દઈએ, તો વધેલા કાપા એક બે ત્રણ ચાર પાંચ, તો કાપા વધ્યા પાંચ, તો જવાબમાં લખીશું પાંચ અડે પાંચ। હવે આપણે બીજા નંબરનો દાખલો આઠ ઓછા પાંચ એ દાખલા ગણીએ, તો અહીં આઠનો કાપા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, હવે આઠમાંથી કેટલા કાપા બાદ કરીશું પાંચ કાપા, તો એક બે એક બે ત્રણ ચાર પાંચ બાદ કર્યા, તો વધ્યા કેટલા એક બે ત્રણ, તો જવાબમાં આવશે ત્રગાડે ત્રણ। ત્યારબાદ હવે આપણે ત્રણ નંબરનો દાખલો ગણીએ સાત ઓછા બે, તો સાતના કાપા કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત, હવે સાતમાંથી બે કાપા બાદ કરી દઈએ, તો વધ્યા કેટલા એક બે ત્રણ ચાર પાંચ, તો જવાબ આવશે પાંચડે પાંચ। હવે ચોથા નંબરનો દાખલો છ ઓછા શૂન્ય, તો અહીં આપણે છના કાપા કરીએ તો શૂન્યના કાપા બાદ થશે નહીં, તો જવાબમાં આવી જશે છ ગાડે છ। એવી જ રીતના તમારે આ પાંચથી આઠ દાખલા પણ ગણવાના રહેશે। ત્યારબાદ હવે આપણે આજે નવ નંબરનો દાખલો છે જેમાં ઉપર બે રકમ છે અને નીચે એક રકમ છે એ દાખલા ગણીએ, તો આમાં પણ આપણે જેવી રીતના સરવાળામાં ભાગ કરતા હતા તે જ પ્રમાણે અહીં ભાગ કરવાનો રહેશે અને એકડે એક ઉતારી દેવાનો। ત્યારબાદ નવના કાપા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, હવે નવમાંથી સાતડે સાત બાદ કરી દઈએ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, આ સાત બાદ થઈ ગયા, તો વધ્યા કેટલા એક અને બે, તો લખીશું અહીં બગાડે બે, તો અહીં જવાબ આવ્યો એકડ બગડ બાર। ત્યારબાદ દસ નંબરનો દાખલો ચૌદ ઓછા ચાર, તો આમાં પણ આપણે પહેલાં ભાગ કરીશું અને એકડે એક ઉતારી લઈશું, ત્યારબાદ ચારના કાપા એક બે ત્રણ ચાર, હવે નીચે પણ ચાર છે તો એ ચાર કાપા આપણે બાદ કરી દીધા, તો એક પણ કાપો વધ્યો નહીં, તો લખીશું જવાબમાં શૂન્ય, તો જવાબ થઈ જશે એકડે મીંડે દસ।
त्यारबाद हवे 11 नंबर नो लख लो 13 ओछा 2 तो अहीं पण पहला भाग करीशुं अने एकड़े एक नीचे उतारी लेशुं त्यारबाद 3 1 2 3 3 ना कापा करिया हवे 2 कापा बात करी दईए तो वध्यो 1 तो जवाब बनशे बन्ने एकड़ा 11 त्यारबाद हवे 12 नंबर नो दाखलो 18 ओछा 5 तो आपणे अहीं ભાગ કરીએ એક ઉતારી લેવાનો અને 8 ના કાપા 1 2 3 4 5 6 7 અને 8 હવેમાંથી 5 બાદ કરીએ 1 2 3 4 અને 5 હવે 5 કાપા આપણે બાદ કરી દીધા તો વધ્યા કેટલા 1 2 3 તો જવાબ આવ્યો 13 એ જ પ્રમાણે તમારે આ બધા દાખલા 3 અના બાદબાકીના દાખલા તમારી નોટબુકમાં ગણવાના રહેશે ત્યારબાદ હવે આપણે આવ્યા 3 બ તરત પહેલાની સંખ્યા લખો તો આપણે 1 થી 20 સુધીના અંકો શીખી ગયા છે તેના પરથી તમારે અહીં તરત પહેલાની સંખ્યા લખવાની રહેશે તો પહેલી છે ખાલી જગ્યા 7 તો 7 અડે 7ની તરત પહેલા આવશે 6 ગાડે 6 ત્યારબાદ ખાલી જગ્યા 4 તો 4ની તરત પહેલા આવશે 3 ત્યારબાદ ખાલી જગ્યા 9 તો 9ની તરત પહેલા આવશે 8 ત્યારબાદ ચોથા નંબરનો દાખલો ખાલી જગ્યા 6 તો 6ની તરત પહેલા આવશે 5 ત્યારબાદ 5 નંબરનું ખાલી જગ્યા 19 તો 19ની તરત પહેલા આવે 18 ત્યારબાદ 6 નંબર ખાલી જગ્યા 14 તો 14ની તરત પહેલા આવશે 13 ત્યારબાદ 7માં ખાલી જગ્યા 12 તો 12ની તરત પહેલા આવશે 11 ત્યારબાદ ખાલી જગ્યા 17 તો 17ની તરત પહેલા 16 તો આવી રીતના તમારે તરત પહેલાની સંખ્યા પણ લખવાની રહેશે ત્યારબાદ પ્રશ્ન 3 ક તરત પછીની સંખ્યા લખો જેવી રીતના તરત પહેલાની સંખ્યા લખી એવી જ રીતના તરત પછીની સંખ્યા તો અહીં પહેલા 2 બગાડે 2 ત્રગાડે 3 તરત પહેલાની અને તરત પછીની બંને એકડા બોલતા જઈને તમારે લખવાના રહેશે 6 ગાડે 6 7 અડે 7 એકડે મીંડે 10 બંને એકડા 11 એકડ 6 ગડ 16 એકડ 7 અડ 17 એકના વડ 19 બગડે ને મીંડે 20 6 ગાડે 4 5 અડે 5 8 અડે 8 9 વડે 9 એકડ 6 ગડ 14 એકડ 5 અડ 15 ત્યારબાદ હવે પ્રશ્ન 3 ડ ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો અહીં ચિત્રો ગણવાના છે અને એની નીચે અંક આપ્યા છે એમાંથી સાચો અંક શોધવાનો અને તેના ફરતે ગોળ કરવાનું રહેશે તો પહેલાં કેરી ગણીએ 1 2 3 4 5 6 7 તો અહીં 7 અડે 7 ફરતે ગોળ કરીએ ત્યારબાદ સફરજન 1 2 3 4 5 6 7 8 9 તો 9 ફરતે ગોળ ત્યાર બટનામેટા 1 2 3 4 5 6 7 8 તો 8 અડે 8 ફરતે ગોળ ત્યારબાદ મરચા 1 2 3 4 5 6 7 તો 7 અડે 7 ફરતે ગોળ ત્યારબાદ સ્ટ્રોબેરી 1 2 3 4 5 6 અહીં 6 સ્ટ્રોબેરી છે તો તેના ફરતે ગોળ ત્યારબાદ રિક્ષા 1 2 3 4 તો 4 ફરતે ગોળ આવી રીતના ચિત્રો ગણવાના અને સાચા અંક ફરતે ગોળ કરવાના ત્યારબાદ 1 2 3 3 માટલા તો 3 ફરતે ગોળ ત્યારબાદ 1 ઘોડો તો 1 ફરતે ગોળ ત્યારબાદ હવે આપણે આવ્યા પ્રશ્ન 4 અ સૌથી મોટી સંખ્યા ફરતે ગોળ કરો
અહીં સૌથી ત્રણ અંકો આપ્યા છે એમાંથી સૌથી મોટી સંખ્યા હોય તેના ફરતે ગોળ કરવાનું. તો છ આઠ અને એકડા ઠળ અઢાર, તો આ બંને તો એક એક જ અંક છે અને આ બે અંક છે, તેથી એના ફરતે ગોળ આવશે. ત્યારબાદ બે નંબર દસ સત્તર અને તેર, તો અહીં અંક બોલીએ તો દસ પહેલાં આવી જશે, એના પછી તેર આવશે અને એના પછી સત્તર આવશે, એટલે સત્તર અહીં સૌથી મોટી થશે, તો તેના ફરતે ગોળ કરી દઈશું. ત્યારબાદ ત્રણ નંબરમાં સાત પાંચ બાર, એને અહીં પણ ઉપર જેવું જ છે, આ બંને એક એક અંક છે અને આ બે અંક છે, તેથી એકડ બગડ બાર સૌથી મોટા છે આમાંથી. ત્યારબાદ ચાર નંબરમાં સત્તર ચૌદ સોળ, તો અહીં આપણા અગિયાર પછી એકડા બોલીએ તો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર, સત્તર છેલ્લા આવ્યા તેથી સત્તર સૌથી મોટા. હવે પ્રશ્ન ચાર બ, સૌથી નાની સંખ્યા પર તે ત્રિકોણ કરો. હવે જે તરત પહેલાં આવી જાય તે સૌથી નાની હોય, તો અહીં ચાર નવ સાત, તો એકથી દસ અંક બોલીએ, એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર, ચાર પહેલાં આવ્યા. ત્યારબાદ પાંચ છ સાત આઠ નવ, તો અહીં ચોગડે ચાર પહેલાં આવ્યા, તેથી ચાર સૌથી નાના, તો અહીં ત્રિકોણ કરી દઈએ. ત્યારબાદ બે નંબરમાં ઓગણીસ અઢાર સત્તર, તો અહીં અગિયારથી એકડા બોલવાના, બંને એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતળ સત્તર, એકડ આઠળ અઢાર, એકડ નવળ ઓગણીસ, તો પહેલાં કોણ આવ્યા, એકડ સાતળ સત્તર, તો એના ફરતે ત્રિકોણ કરી દઈએ. ત્યારબાદ ત્રીજા નંબરનો ઓગણીસ આઠ નવ, તો અહીં આપણે એકથી એકડા બોલવા પડે, તો એકડ એક બગાડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર પાછળે પાંચ છગડે છ સાતળે સાત અને આઠડે આઠ, તો પહેલાં આઠડે આઠ આવ્યા, ત્યારબાદ નવડે નવ અને પછી ઓગણીસ આવશે, તો અહીં આઠ સૌથી નાના, તો તેમાં ત્રિકોણ કરી દઈએ. અને અહીં ચાર નંબરમાં તો આ બંને બે અંક છે અને આ એક જ અંક છે, તેથી સૌથી નાના સાત બનશે, તો તેમાં ત્રિકોણ કરી દઈએ. આવી રીતના સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા સુધીને તે પ્રમાણેના ગોળ અને ત્રિકોણ કરવાના રહેશે. ત્યારબાદ હવે પ્રશ્ન ચાર ક, ચડતા ક્રમમાં લખો. અહીં ચડતો ક્રમ લખવાનો છે, તો અહીં અગિયાર છે તો અગિયારની લાઈન બોલવાની, બંને એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર અને એકડ ચગડ ચૌદ. ત્યારબાદ અહીં બે નંબરમાં પંદર સોળ સત્તર અને એકડ આઠળ અઢાર. ત્યારબાદ ત્રણ નંબરમાં એકડ સત્તર સત્તર, એકડ આઠળ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડીને મીંડે વીસ. ત્યારબાદ ચાર નંબર એકડ તગડ તેર, એકડ ચગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ. આવી રીતના ચડતા ક્રમમાં સીધા એકડા જ લખવાના આવશે. ત્યારબાદ પ્રશ્ન ચાર ડમાં ઉતરતા ક્રમમાં લખો. અહીં તમારે ઊંધા એકડા એટલે કે ઊંધી લાઈનમાં લખવાના છે. તો અહીં વીસની પહેલાં આવે ઓગણીસ, ઓગણીસની પહેલાં અઢાર, અઢારની પહેલાં આવશે એકની લાઈન છે એટલે એક તો આવે, અને આઠની પહેલાં આવે સાત, તો જવાબ થશે એકડ સાતળ સત્તર. ત્યારબાદ બે ચૌદ, એની આગળ તેર, એની આગળ બાર અને અહીં અગિયાર આવશે. ત્યારબાદ અહીં સોળ, એની આગળ પંદર, અહીં ચૌદ, ચૌદની પહેલાં તેર. ત્યારબાદ ચાર નંબરમાં અઢાર, એની પહેલાં સત્તર, એની પહેલાં સોળ અને એની પહેલાં આવે પંદર. આ જ પ્રમાણે તમારે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ ગોઠવવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન ચાર ઈ, એનો આપણે અલગથી વિડીયો બનાવીને મૂકીશું. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન પાંચ અ જોઈએ. તો ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે ખરાની અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ચોકડીની નિશાની કરો. તો અહીં
બે નળની નીચે એક બાજુ જગ અને એક બાજુ ડોલ મૂકી છે પાણી ભરવા। હવે સૌથી વધુ સમય લેતી હોય તેના માટે આપણે ખરું કરવાનું છે અને ઓછો સમય લેતી હોય તેના માટે ચોકડી કરવાનું છે। તેમાં વધુ સમય કોણ લેશે પાણી ભરવા માટે? તો ડોલ, તો તેમાં ખરાની નિશાની। ત્યારબાદ ઓછો સમય લેતી હોય તેવી શું આવશે? જગ આવશે, તો તેમાં આપણે ચોકડીનું નિશાન કરીશું। ત્યારબાદ નીચે આપણે 1 થી 10 અંકો શીખી ગયા છે, તો આપણે અહીં 1 થી 10 અંકમાં બોલવામાં આપણને સમય લાગશે નહીં, પરંતુ આપણને દોરી બાંધતા બરાબર હજી આવડશે નહીં, તો આપણે દોરી બાંધવામાં વધુ સમય લાગશે। તો તેમાં ખરાની નિશાની અને 1 થી 10 અંકો 1 2 3 4 5 6 7 8 9 10 એમ બોલીએ તેમાં સમય લાગશે નહીં, તો આપણે તેમાં ચોકડીનું નિશાન કરીશું। ત્યારબાદ 3 નંબરમાં ટાઈ બાંધવામાં અને હાથ ધોવામાં, તો આપણને હજી ટાઈ બાંધતા આવડશે નહીં, તો તેમાં સમય લાગશે, તો વધુ સમય લાગે તેથી તેમાં ખરું, અને હાથ ધોવામાં તો આપણને આવડે છે તો તેથી હાથ ધોવામાં સમય લાગશે નહીં, તેથી તેમાં ચોકડીનું નિશાન કરીશું। ત્યારબાદ ચાર નંબરમાં આપણને હોડીમાં બેસીને સમય વધુ લાગશે કે તરવામાં વધુ સમય લાગે? તો તરવામાં વધુ સમય લાગશે, તો તેમાં ખરાની નિશાની કરીએ। ત્યારબાદ અહીં ઓછો સમય લાગશે તો તેમાં ચોકડી। ત્યારબાદ ટ્રેનમાં વધુ સમય લાગશે કે પ્લેનમાં? તો ટ્રેનમાં વધુ સમય લાગશે તો તેમાં ખરું, અને વિમાનમાં ઓછો સમય લાગશે તેથી તેમાં ચોકડીનું નિશાન કરીશું। ત્યારબાદ 6 નંબરમાં જમવામાં વધુ સમય લાગે તો તેમાં ખરું, પાણીમાં ઓછો સમય લાગે તેમાં ચોકડી, બસમાં વધુ સમય લાગે તેથી તેમાં ખરું, અને વિમાનમાં ઓછો સમય લાગે તેથી તેમાં ચોકડી કરીશું। ત્યારબાદ હવે 8 નંબરનું સાયકલ પર જવા માટે વધુ સમય લાગશે તો તેમાં ખરું, અને ગાડી પર જવામાં ઓછો સમય લાગે તો તેમાં ચોકડીનું નિશાન કરીશું। ત્યારબાદ પ્રશ્ન 5 બ, ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિઓ માટે ચોરસમાં ક્રમ લખો। હવે આપણે જમવાનું બનાવવાનું છે, તો પહેલાં રોટલી બનાવવા માટે આપણે અહીં તેને ઘઉંને દળવો પડે, તો અહીં 1 નંબર આવશે। ત્યારબાદ એ લોટને પાણી વડે બાંધવો પડે, તેથી અહીં 2 નંબર બાંધી, ત્યારબાદ લુવા બનાવીને એને રોટલીને વણવી પડે, તો 3 નંબર ત્યારબાદ તેને શેકવી પડે અને શેકાઈ જાય પછી તેને ખાવામાં આવે, તો અહીં 4 નંબર આવશે। ત્યારબાદ બીજા નંબરનું કરીએ, તો અહીં આપણે શર્ટ બનાવવાનું છે, તો શર્ટ માટે આપણે પહેલાં માપ લેવો પડે, તો અહીં 1 નંબર। ત્યારબાદ એ માપ પ્રમાણે આપણે એને કટિંગ કરવું પડે, તો અહીં 2 નંબર કાતર વડે કાપવું પડે। ત્યારબાદ તેને સીવવું પડે સંચા પર, તો અહીં 3 નંબર। ત્યારબાદ એમાં બટન ટાંકવા પડે, તો એમાં 4 નંબર આવશે। ત્યારબાદ નીચેનું ફરીથી રોટલી બનાવવાની છે, તો પહેલાં રોટલીનો લોટ બાંધવો પડશે, ત્યારબાદ તેને વીણવું પડશે, ત્યારબાદ તેને શેકવું પડશે, અને ત્યારબાદ તેને ખાવામાં આવશે। આવી રીતના તમારે યાદ રાખીને સાચા ક્રમ અહીં લખવાના રહેશે। ત્યારબાદ પ્રશ્ન 5 ક, આપણે અહીં ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં અંદર માટે ખરું તથા બહાર માટે ચોકડી કરો। તો રોકી અને ટોમી નામના 2 અહીં કૂતરા છે, તો રોકી અંદર છે તો અંદર માટે ખરું, અને ટોમી બહાર છે તો બહાર માટે ચોકડી। ત્યારબાદ અહીં 2 બિલાડી છે, બિલાડી અને એનું બચ્ચું, તો અંદર કોણ છે? બિલાડીનું બચ્ચું તેમાં ખરું, અને બહાર છે તેમાં ચોકડી કરીશું। ત્યારબાદ અહીંયા 1 ટોય શોપ છે, તો ટોય શોપમાં આપણે ખરાની નિશાની અને ટોય શોપની બહાર જે છોકરો છે એની બાજુમાં ચોકડીની નિશાન આવશે।
ત્યારબાદ ચોથા નંબરનું હાથી અને હપસી માણસ. તો હપસી માણસમાં શું આવશે? હપસી માણસમાં આવશે ખરું, અને ઊંટમાં આવશે ચોકડી. ત્યારબાદ પ્રશ્ન 5 ડ, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી મોટા માટે ખરું તથા સૌથી નાના માટે ચોકડી. તો અહીં 3 બેગ આપ્યા છે, એમાં સૌથી મોટું આ છે, તો તેમાં ખરું, સૌથી નાનામાં ચોકડી, વધે તેમાં ડેશ કરી દેવાનું. હવે અહીંયા કલર ચોક છે, તો તેમાં સૌથી મોટામાં ખરું, સૌથી નાનામાં ચોકડી, અને અહીં વધે તેમાં ડેશ. અહીં પણ આ સૌથી મોટી બંદૂક આ છે, તો તેમાં ખરું, સૌથી નાની અહીં છે, તો તેમાં ચોકડી, વધે એમાં આડી લીટી કરી દેવાની. ત્યારબાદ 4 નંબરમાં બોલ આપ્યા છે, તો સૌથી મોટો બોલ વચ્ચેવાળો છે અને સૌથી નાનો અહીં છે, તો એમાં આપણે આડી રીતી અહીં કરી દઈશું. ત્યારબાદ પ્રશ્ન 5 ઈ, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ઉપર માટે ખરું અને નીચે માટે ચોકડી કરો. તો અહીં 3 માટલા બનાવ્યા છે કુંભારે, તો ઉપર માટે આપણે ખરું કરવાનું છે, નીચે માટે ચોકડી. અહીં પુસ્તકોમાં અહીં ઉપર માટે ખરું, નીચે માટે ચોકડી. અહીં બિલાડીમાં ખરું, કેમ કે ઉપર છે, અને કૂતરું ગલુડિયું છે, કૂતરાનું બચ્ચું એ નીચે છે, તો તેમાં ચોકડી આવશે. ત્યારબાદ અહીં સોફા ઉપર બિલાડી ઊંઘે છે ત્યાં ખરું, અને નીચે ઉંદર એને જોઈ છે ત્યાં ચોકડી આવશે. આવી રીતના ઉપર નીચે જોઈને ખરું અને ખોટું કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 5 ઈ, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી નજીક માટે ખરું અને સૌથી દૂર માટે ચોકડી. તો અહીં આપણને પૂછ્યું છે ઝાડની સૌથી નજીક, તો આ ઝાડ છે, આ ઝાડની સૌથી નજીક કયું ગલુડિયું છે? તો અહીં છે, તો તેમાં ખરાની નિશાની, અને સૌથી દૂર અહીં છે આયરુઆલ, તો એમાં ચોકડી કરીશું. ત્યારબાદ 2 નંબરમાં હિંચકાથી સૌથી દૂર, આ હિંચકો છે, એનાથી સૌથી દૂર કોણ છે? તો અહીં આ 2 ચોટલીવાળી છોકરી છે, એ સૌથી દૂર છે, તો એમાં આપણે ચોકડીનું નિશાન, અને એની નજીક આ છોકરો છે, તો તેમાં ખરાની નિશાની. આ બાકીના જે વધે છે એમાં આડી લીટી કરી દેવાની રહેશે. ત્યારબાદ 3 નંબર, ચીઝની સૌથી નજીક, તો આ ચીઝ છે, એની સૌથી નજીક આ ઉંદર છે, અને સૌથી દૂર આ ઉંદર છે, તો નજીકમાં ખરું, દૂરમાં ચોકડી કરીશું, અને બાકી બધે માળી લીટી કરીશું. ત્યારબાદ 4 નંબરનું, ઘરની સૌથી નજીક, આ જે ઘર છે એ ઘરની સૌથી નજીક કયું કૂતરું છે? તો આ છે, તો એમાં ખરું કરીશું, અને સૌથી દૂર આ છે, તો તેમાં ચોકડી, અને બાકી જે આ વધે છે તેમાં આડી લીટી કરી દઈશું. તો બાળકો, આવી રીતના તમારે આખું અસાઇનમેન્ટ તૈયાર કરવાનું રહેશે.